મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતિ પહેલા આજરોજ દેશભરમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી 1 કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આજરોજ દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો હતો, જેને લઈ આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના રાણી એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે 1 તારીખે 1 કલાક મંત્ર સાથે સ્વચ્છતા સેવા અભિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા. તેઓએ રાણી એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે સાફ સફાઈ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા સેવા અભિયાનમાં પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.